સુરતના કાપોદરા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ બીઆરટીએસ બસમાં સફર કરી રહ્યા હતા. તે દરમિયાન લાખોના હીરાનું પેકેટ ગુમ થયું હતું, જેમાં કાપોદરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સીસીટીવીના આધારે આરોપીઓને શોધી માત્ર 5 દિવસમાં લાખોના હીરાનું પેકેટ વૃદ્ધને પરત કર્યું હતું. પોલીસ અધિકારીઓની હાજરીમાં સહી સલામત લાખો રૂપિયાના હીરા પરત કરવામાં આવ્યા હતા. અમારી સોસાયટીમાં એક 70-72 વર્ષના વૃદ્ધ દાદા છે, હીરા બજારનું દલાલીનું કામ કરે છે. એ રોજે સવારમાં ઉઠીને હાલીને જાય ને હાલીને આવે. પછી 23 તારીખે એ બજારમાં જતા રહ્યા 11:30-12 વાગે હીરાના પેકેટ લઈને. તો એને ખ્યાલ આવ્યો કે મારો મોબાઈલ ઘરે પડ્યો રહ્યો છે, એટલે એ બીઆરટીએસની અંદર મુસાફરી કરી, મિની બજારથી બીઆરટીએસમાં બેઠા અને કાપોદરા બસ સ્ટેન્ડે નીચે ઉતર્યા. નીચે ઉતરીને બસ સ્ટોપની બહાર ગયા એટલે ખિસ્સામાં હાથ નાખ્યો તો એને ખ્યાલ આવ્યો કે મારે પાકીટ ગુમ થયું છે. એટલે એ લોકો તરત અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા, મારો કોન્ટેક્ટ કર્યો એટલે હું આવ્યો. સાહેબને મળ્યા, ડાવરા સાહેબને મળ્યા, એણે કીધું કે ભાઈ આ થોડુંક બીઆરટીએસવાળું છે, થોડુંક અગવડતાવાળું, પણ કાંઈ વાંધો નહીં, અમે ફૂલે ફૂલ મહેનત કરી અને કાકાને પડીકું પરત કરાવશું. હીરાના પેકેટ બાબતે આપ જે જણાવો છો, જે અનુસંધાને કાપોદરા પોસ્ટ વિસ્તારમાં એક ઉંમરલાયક વ્યક્તિ જે પોતે હીરાની દલાલીનું કામ કરતા હોય અને પોતે હીરા લઈ અને બીઆરટીએસ બસમાં આવતા હોય અને તેઓનું હીરાનું પેકેટ કોઈક જગ્યાએ પડી ગયેલું અને જેમાં રૂપિયા 4 લાખ જેટલા હીરા હતા, તો તેઓએ પોલીસને આવીને જાણ કરતાં પોલીસે પોતાની હ્યુમન સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજથી પ્રયત્ન કરી 4 દિવસની અંદર આ સંપૂર્ણ મુદ્દામાલ શોધી અને જે વ્યક્તિનો મુદ્દામાલ ગયેલ તેઓને પોતાના હીરા પરત કરેલ છે.